My name is Tulsi. I'm in fifth and then my parents too. मैंने कमर में दुखा था तो बारडोली एक्सरे करेगा पच्ची एम आर आई करेगी पनी मैं पढ़ी तो यहाँ सूरत आई वहाँ तो सूरत मैंने मस्त ट्रीटमेंट करी तो मैंने सारो थी गयो मारु नाम कल्पेश मैसूरिया है अने अमारी नीस बतरी जी तुलसी है થોડા સમય અગાઉ એમને કમરમાં દુખાવો થતો હતો તો સૌ પ્રથમ અમને એવું લાગ્યું કે ડૉક્ટર પાસે જવું જોઈએ ડૉક્ટર પાસે ગયા એમને કીધું કે હોસ્પિટલાઇઝ થવું જરૂરી છે તો હોસ્પિટલ ગયા બારડોલી સદર હોસ્પિટલમાં ત્યાં 2-3 દિવસ માટે ટ્રીટમેન્ટ કરાવી ત્યારબાદ એમને ત્યાંથી રજા આપી ડિસ્ચાર્જ કર્યા પરંતુ ઘરે લાવ્યા પછી ફરી પાછો એમને દુખાવો ચાલુ જ રહ્યો ત્યારબાદ અમે બારડોલીની રુદ્ર હોસ્પિટલમાં જેનિસ પ્રમાણસર પાસે ગયા તો એમને થોડી એક્ઝામાઇન કરી એક્ઝામાઇન કર્યા બાદ ડૉક્ટર દિવ્યાંગસાનો સંપર્ક કર્યો એમને અને બંને જણાએ એક ડિસિઝન લીધો કે ભાઈ એમને પાછળના કમરના ભાગ ઉપર મણકા પાસે કડાચ પલ્સ જેવો હોવો જોઈએ અને ત્યારબાદ એમને એવું સજેશન કર્યું કે આ વસ્તુ માટે તમારે સારી એવી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવી પડશે મેબી કે કદાચ ઓપરેશન પણ કરવું પડે તો દિવ્યાંગ સરે અમને સજેસ્ટ કર્યું શેલ્બી હોસ્પિટલ માટેનું શેલ્બી હોસ્પિટલમાં અમે આવ્યા ત્યારબાદ ડૉક્ટર ગૌરવ ખંડેલવાલ સરનો કોન્ટેક્ટ થયો એમણે પણ ખૂબ સારું સજેશન કર્યું કે ખૂબ સારા ટાઈમ પર તમે આવી ગયા છો આમ તો મોડું થયું છે પરંતુ એમના આત્મવિશ્વાસથી એમને ઓપરેશન કર્યું અને આજે તમે જુઓ છો કે મારી નીસ બિલકુલ પરફેક્ટ થઈ ગઈ છે ચાલવા માટે પણ સક્ષમ છે તો ખંડેલવાલ સર એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સર અને શેલ્બી હોસ્પિટલના તમામ સ્ટાફ એમનો પણ આભાર માનું છું થેન્ક યુ સર અને જે આ વિડીયો જોશે તો એ તમામને પણ સજેસ્ટ કરીશ રિક્વેસ્ટ કરીશ કે જો આ પ્રકારની કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પ્લીઝ આ પ્રકારની સારી એવી હોસ્પિટલ જ્યાં ફેસિલિટીઝ હોય ટ્રીટમેન્ટ સારી થતી હોય ત્યાં જરૂર તમે જઈ શકો તો એ પહેલા પેશન્ટ નથી કે જે બહારથી તકલીફ ધીમે ધીમે વધતી હતી પણ ટાઈમ પર ડાયગ્નોસિસ નહીં થયું 10 દિવસ ત્યાં તકલીફ વધીને કમરમાં તકલીફ એટલી વધી ગઈ હતી કે ચાલવાનું બંધ થઈ ગયું હતું પેશાબ એ બધું કરવામાં પણ તકલીફ સ્ટાર્ટ થઈ ગઈ હતી પગમાં મૂવમેન્ટ્સ પણ ઓછા થઈ ગયા હતા તો ઇન્સિડેન્ટલી ડૉક્ટર દિવ્યાંગ શાહ જે ન્યુરોલોજિસ્ટ છે શાલ્બી હોસ્પિટલના એ બારડોલી વિઝિટ કરે છે ત્યાં ડૉક્ટર જેનિશ પરમાર જે ઓર્થોપેડિક ડૉક્ટર છે એને ટાઈમલી એ કેસમાં એટલીસ્ટ ડાયગ્નોસિસ કર્યું ઓર ટાઈમલી શિફ્ટ કર્યું તો પછી જે ટાઈમ પર એ અહીંયા આવી હતી લકીલી 10 દિવસમાં એટલી જ તકલીફ વધી હતી કે ઓપરેશન કર્યા પછી પણ રિઝલ્ટ સારું મળ્યું એ પેશન્ટનું લક્ષ તુલસીનું નસીબ જ છે કે ટાઈમલી અહીંયા આવી ગઈ ઓર પછી પ્રોપર માઇક્રોસ્કોપિક સર્જરી કરીને સારી પણ થઈ ગઈ ઓર અત્યારે જેવી રીતે ચાલે છે તમે એને જો તમે ખબર પણ નહીં પડશે કે એકચ્યુઅલી એટલું મેજર પ્રોબ્લેમ હતું એટલું મેજર સર્જરી થયેલી છે ઓર કમ્પ્લીટ રિકવરી કમ્પ્લીટ ન્યુરોલોજિકલ રિકવરી પણ થઈ ગઈ તો એ જ કહેવા માગું છું કે બધા પેશન્ટના જ્યારે પણ તમે સિરિયસ કમરનું પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે તમે ટાઈમ વેસ્ટ નહીં કરો સ્પેશિયલિસ્ટ પાસે જાઓ સારી રીતે જ્યાં બધું ડેવલપમેન્ટ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એવી રીતે હોસ્પિટલમાં જેટલું જલ્દી જઈ શકે જાઓ તો પ્રોપર ટ્રીટમેન્ટ પ્રોપર સ્પાઇન સર્જરી ટાઈમ પર થઈ ગઈ તો સારા રિઝલ્ટ મળે છે પણ ટાઈમ પર પેશન્ટ કમ્પ્લીટલી રિકવર થઈ શકે સો થેન્ક યુ ડૉક્ટર ગૌરવ ખંડેલવાલ સર એન્ડ થેન્ક યુ શેલ્બી હોસ્પિટલ એન્ડ ધ હોલ સ્ટાફ ઓફ શેલ્બી હોસ્પિટલ થેન્ક યુ સર